એક કિલોથી વધુના ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ અને સુરતની લાજપોર જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયેલા મુખ્ય ડ્રગ પેડલર સલમાનઝવેરીની નેપાળ બોર્ડર નજીકથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયેલા ડ્રગ પેડલર સલમાનઝવેરી વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો, જે બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દેશ છોડે તે પહેલા જ નેપાળ બોર્ડર નજીકથી આરોપીને દબોચી લીધો હતો. મહત્વનું છે કે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 3 વર્ષ અગાઉ સુરતના રાંદેર ખાતે રહેતા અને મુખ્ય ડ્રગ પેડલર સલમાનઝવેરીની 1 કિલો એમડી ડ્રગ સપ્લાય કેસમાં ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ આરોપીની સુરત લાજપોર જેલમાં બંધ હતો. ડ્રગ કેસના મુખ્ય આરોપી સલમાનઝવેરીએ 9 મે થી 18 મે સુધીના પેરોલ મેળવ્યા હતા. 19મી મેના રોજ આરોપીએ લાજપોર જેલમાં હાજર થવાના બદલે પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો, જે બાદ આરોપી વિરુદ્ધ સુરત કોર્ટમાં વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, જે બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા, જે બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે આરોપીની નેપાળ બોર્ડર નજીકની ધરપકડ કરી હતી. આરોપી દેશ છોડી જાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સુધી પહોંચી ગઈ હતી અને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.